હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે ગુજરાતમાં એપ્રિલ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવશે. એપ્રિલ મહિનામાં વરસાદ આવશે, સાથે જ વાતાવરણમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે. એપ્રિલ માસથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. આ કારણે એપ્રિલના બીજા સપ્તાહમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. સાથે જ તેમણે કહ્યું કે એપ્રિલ માસમાં ગરમીના પ્રમાણમાં પણ વધારો થશે. 20 એપ્રિલથી રાજ્યમાં આકરી ગરમીની શરૂઆત થઈ જશે. રાજ્યના અનેક ભાગોમાં ગરમીનું પ્રમાણ 43 ડિગ્રીથી વધી શકે છે અને મે માસમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ગરમી વધતા લૂ ફૂંકાશે. જેની અંદર હીટવેવનો રાઉન્ડ અને માવઠાનો વરસાદ, આ બંને વસ્તુ છે આપણે એપ્રિલ મહિના દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે. જેની અંદર ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો આજે 4 એપ્રિલ છે ને, રાજ્ય ઉપર હાઈ લેવલે અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા વાદળ છવાયેલા છે. 5 એપ્રિલે સાંજ સુધીમાં આ વાદળો છે વિખાઈ જશે અને 6 એપ્રિલથી ધીમે ધીમે તાપમાન ઊંચું જશે. 8 એપ્રિલથી લઈને 13 એપ્રિલ દરમિયાન રાજ્યની અંદર એક હીટવેવનો રાઉન્ડ જોવા મળશે, જેની અંદર ખાસ કરીને મોટાભાગના વિસ્તારો એવા હશે કે જ્યાં 42-43 ડિગ્રી સુધીનું તાપમાન હશે ને, અમુક વિસ્તારની અંદર 44-45 ડિગ્રી સુધીના તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે 8-13 એપ્રિલ દરમિયાન રાજ્યનું હવામાન છે એ થોડુંક વધારે ગરમ જોવા મળશે. અત્યારે આપણે જે તાપમાન છે તેમાં ઘણું બધું ફેરફાર હશે અને ખાસ કરીને સામાન્ય કરતાં 4 ડિગ્રી ઊંચું તાપમાન જોવા મળે, 43-44 અને અમુક વિસ્તારની અંદર 45 ડિગ્રી સુધી તાપમાન જોવા મળશે.